નાગરિક ભાઈઓ અને બહેનો, આઝાદીના પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને લાખો આઝાદીના લડવૈયાઓએ દેશ માટે જે બલિદાન આપ્યા, એવા સૌ મહાપુરુષોને, ત્યાગી તપસ્વી જીવનોને આજના પાવન પર્વે નમન કરું છું. અને એમણે આઝાદીની લડત લડીને માં ભારતીને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવી આપણને સૌને આઝાદીનો શ્વાસ લેવા માટેની એક નવી શક્તિ બક્ષી, એનો હું ઋણ સ્વીકાર કરું છું. અને તિરંગા ઝંડાની સાક્ષીએ આઝાદી માટે બલિદાન દેનાર સૌને એ વિશ્વાસ આપું છું કે આપે જે સ્વપ્ન લઈને માં ભારતીને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવી હતી, એ સપના પૂરા કરવા માટે ગુજરાતના 5.5 કરોડ નાગરિકો, ગુજરાતની જનતા કોઈ કસર નહીં છોડે, ત્યાં તપસ્યા પરિશ્રમની પરંપરા પર ચાલીને આપે જે સપના સેવ્યા હતા એ સપનાને પરિપૂર્ણ કરવા પ્રયાસ કરશે. ભાઈઓ બહેનો, ગુજરાત એ વાતનું ગર્વ લઈ શકે એમ છે, અને ગર્વ લેવાનો આપણો હક પણ છે. અને નમ્રતાપૂર્વક એનો ઉદ્ઘોષ આ તિરંગા ઝંડાની સાક્ષીએ જયારે કરીએ છીએ ત્યારે કોઈને નીચા દેખાડવા માટે નહીં, કોઈના અહમને પોષવા માટે નહીં, પરંતુ સામાન્ય માનવીને કશુંક સારું કરવાની પ્રેરણા મળે છે. આપણને પણ આજ સુધી જે સારું કર્યું હોય એને વધારે સારું કરવાની ઈચ્છા જાગે છે, એ નમ્ર ભાવથી મારે કહેવું છે કે ભારતની વિકાસ યાત્રા, ભારતની ગરીબી સામેની લડાઈ, ભારતના નવજવાનોને રોજીરોટી, ભારતની મા બેટીઓને ગૌરવપૂર્ણ જીવન, એ અપાવવા માટેના જે કંઈ પ્રયાસો થયા છે એ સઘળા પ્રયત્નોમાં ગુજરાત અગ્રીમ હરોળમાં રહ્યું છે. જેમ સ્વરાજના આંદોલનનું નેતૃત્વ ગુજરાતની ધરતીએ કર્યું, બાપુ અને સરદારે કર્યું, એ જ રીતે સુરાજ્યના આંદોલનનું નેતૃત્વ પણ 5.5 કરોડ ગુજરાતીઓએ કર્યું છે. અને દેશની સમસ્યાઓના સમાધાન માટેના રસ્તા આ ગુજરાતે બતાવ્યા છે. ગુજરાત સ્થિતિ પલટી છે. એમાં 21મી સદીનો આ પહેલો દસકો 7 અર્થમાં ગૌરવપૂર્ણ દસકો બન્યો છે, સ્વર્ણિમ દસકો બન્યો છે. અને જે સારું છે, જે સાચું છે, જેને જનતા જનાર્દને અનુમોદ્યું છે, જેના માટે દેશ અને દુનિયામાં ગૌરવપૂર્ણ રીતે ચર્ચા થાય છે, એનું ગૌરવ એકે એક ગુજરાતી કરે. અને અમારે મન ભારત માતાની સેવા આ જ ઉત્તમ સેવા છે કે અમારા રાજ્યને ઉત્તમ બનાવીને, અમારા રાજ્યને પ્રગતિશીલ બનાવીને દેશની ઉત્તમ સેવા કરવાનો મેં રસ્તો અપનાવ્યો છે. આજે સવારે ભારતના પ્રધાનમંત્રીનું
લાલ કિલ્લા પરનું ભાષણ હું સાંભળી રહ્યો હતો. પ્રધાનમંત્રીએ દેશને કહ્યું કે કૃષિ ક્ષેત્રે કશું કરવાની જરૂર છે, અને એમણે એમ કહ્યું કે જો કૃષિ વિકાસ દર આપણે 4% પહોંચાડી શકીએ તો હિન્દુસ્તાનના ગામડાની, હિન્દુસ્તાનના કિસાનોની અને આ દેશની સેવા થશે. આ આજે પ્રધાનમંત્રી બોલ્યા છે. ભાઈઓ બહેનો, આ દેશના પ્રધાનમંત્રી, આ દેશની દિલ્હીની સરકાર 4% કૃષિ વિકાસ દર થવાનું સપનું સાકાર થાય એના માટે લાલ કિલ્લા પરથી તિરંગા ઝંડાની સાક્ષીએ દેશને અપીલ કરે છે. જ્યારે બીજી બાજુ આપણું ગુજરાત, આપણું ગામડું, આપણો કિસાન એણે એટલો પુરુષાર્થ કર્યો, પરિશ્રમ કર્યો કે 21મી સદીનો પહેલો દસકો 2001 થી 2010 ગુજરાતે કૃષિ વિકાસ દર 9% કરતા વધારે કરીને સમગ્ર દેશને દિશા બતાવી. પ્રધાનમંત્રીજી 4% વાત કરે અને ગુજરાતનો કિસાન 9% સાકાર કરી બતાવે, એ જ બતાવે છે કે હિન્દુસ્તાનની વિકાસ યાત્રામાં ગુજરાત કેટલું મોટું યોગદાન આપી રહ્યું છે. ભાઈઓ બહેનો, દુઃખની બાબત છે કે એક તરફ કૃષિ વિકાસ દરની ચર્ચા ચાલતી હોય, મોંઘવારીને કારણે ગરીબ માનવી પીસાતો હોય, મધ્યમ વર્ગનો માનવી પણ મહિનાનો તાળો મેળવી ન શકે એવી જિંદગી જીવવા માટે મજબૂર બન્યો હોય, ત્યારે અન્નના ભંડાર સડી રહ્યા હોય, લાખો ટન અનાજ સડી રહ્યું હોય અને લાલ કિલ્લા પરથી દેશના પ્રધાનમંત્રીના વેદનાનો એક શબ્દ સાંભળવા ન મળે, ત્યારે ઘા પર મીઠું ભભરાવાની પરિસ્થિતિ પેદા થતી હોય છે. કાશ દેશના પ્રધાનમંત્રીએ મોંઘવારીની સામે લડવા માટેનો કોઈ કાર્યક્રમ ઘોષિત કર્યો હોત, સડી જતા અનાજને બચાવવા માટેની કોઈ યોજના બનાવી હોત, કૃષિ ઉત્પાદન માટે ખેડૂતોને શું મદદ મળી શકે એની કોઈ ચર્ચા કરી હોત, સિંચાઈની કોઈ યોજનાઓની વાત કરી હોત, તો દેશને આજે 15 ઓગસ્ટ જુદી રીતે ઉજવવાનો આનંદ મળ્યો હોત. પરંતુ કમનસીબે તમને જાણીને આશ્ચર્ય થશે ભાઈઓ, આજે ખેડૂતો યુરિયાના ખાતર માટે થઈને યુરિયા મેળવવા માટે તલસી રહ્યા છે. 6 વર્ષ થયા હિન્દુસ્તાનની સરકારે યુરિયાના ઉત્પાદનમાં 1 કિલો યુરિયા વધારવાનો કોઈ કામ નથી કર્યું. એક તરફ યુરિયાની માંગ હોય અને બીજી બાજુ યુરિયાના ઉત્પાદનની દિશામાં કશું જ ન થતું હોય તો એવા સંજોગોમાં આ બિચારો ખેડૂત આસમાન પર નજર રાખીને જિંદગી જીવવા મજબૂર બનતો હોય છે. ગુજરાતે ખેડૂતની પડખે ઉભા રહીને, વિજ્ઞાનને એના ગર્ભ દરવાજા લઈ જઈને એક નવી ક્રાંતિનું સર્જન કર્યું છે. એ દિશામાં પર્યાપ્ત છે.